જામનગરના ત્રણ વિદ્વાન અને કર્મકાંડી જીગરભાઈ પંડ્યા વૈભવભાઈ વ્યાસ અને રમેશભાઈ આરંભડિયાએ આજે મંગળવારે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝની ઓફિસની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેઓએ રક્ષાબંધનની ઉજવણીના મુહૂર્તનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો છે તે વિષય ઉપરાંત આ વખતે આવતીકાલે બુધવારે રક્ષાબંધન પર્વના દિવસે ભદ્રા નામના યોગ અંગે પણ ચર્ચા કરી હતી તેમજ આ યોગ અંગે શાસ્ત્રોમાં અને પંચાગોમાં કેવા પ્રકારનો ઉલ્લેખ છે તે વિશે બેલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે વિશેષ વાતચીત કરી હતી આ વાતચીતમાં વિદ્વાન જ્યોતિષાચાર્યોએ જણાવ્યું હતું કે આ વખતે રક્ષાબંધન પર્વના દિવસે એટલે કે આવતીકાલે બુધવારે ભદ્રા નામનો યોગ છે આ યોગને ગ્રહણ યોગ કરતા પણ શાસ્ત્રમાં વધુ અશુભ માનવામાં આવ્યો છે એવી પણ દંતકથા છે કે રાવણની બહેન સૂરપંખાએ આ ભદ્રા યોગમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી અને ત્યારબાદ ભગવાન શ્રીરામ સાથેના યુદ્ધમાં રાવણનો વધ થયો હતો આ ઉદાહરણ સાથે ભદ્રા નામના આયોગનું અશુભપણું સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત પૂનમનું પણ હિન્દુ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ આંકવામાં આવ્યું છે પૂનમ અંગે પણ આ વિદ્વાન જ્યોતિષાચાર્યોએ કહ્યું હતું કે પૂનમ તારીખ ત્રીસ ને બુધવારે સવારે અગિયાર કલાકથી શરૂ થશે અને બીજા દિવસે ગુરુવારે સવારે સાત પાંચ કલાકે પૂનમ પૂર્ણ થશે આ ઉપરાંત જનોય બદલાવાનો દિવસ પણ આવતીકાલે પૂનમના દિવસે ઉજવવામાં આવશે જેમાં પણ તેઓએ કહ્યું હતું કે આવતીકાલે બુધવારે સવારે અગિયાર વાગ્યાથી જનોય બદલી શકાશે

તે અંગે પણ આ વિદ્વાન બ્રાહ્મણો આ મુલાકાત દરમિયાન વિસ્તૃત વિગતો આપી હતી જેના મુખ્ય અંશોત્ર પ્રસ્તુત છે જામનગર ન્યૂઝમાં સ્વાગત છે આજે અમારી ઓફિસ ઉપર જ્યોતિષ આચાર્ય છે એ બધા રહ્યા છે અમે એનું સ્વાગત કરીએ છીએ અને ખાસ કરીને એટલા માટે એ લોકો આવ્યા છે કે જે પ્રમાણે આવતીકાલે રક્ષાબંધન છે રક્ષાબંધનને કારણે લોકોમાં એક વિવરિંગ માઇન્ડ છે જે પ્રમાણે એ જ્યોતિષ આચાર્ય છે કર્મકાંડિક બ્રાહ્મણો છે જે પ્રમાણે એને માર્કેટમાં વાત મૂકી છે કે ભાઈ આજે છે કાલ નથી એટલે લોકો અત્યારે ડિસ્ટર્બ થઈ ગયા છે ક્યારે રક્ષાબંધનના બહેનો ક્યારે ભાઈને રાખડી બાંધે એની એક ચિંતા છે કારણ કે પરફેક્ટ કોઈ વાત મળતી નથી એને કારણે પણ એ લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે પણ આ લોકો એક જાતનો પૂરેપૂરો અભ્યાસ કરી અને જે જામનગરના જે વિદ્વાન બ્રાહ્મણો હોય વિદ્વાન જ્યોતિષાર્ય હોય એ લોકો અમારી વિઝિટમાં આવ્યા છે અને ખાસ કરીને લોકોને એક સીધી સરળ ભાષામાં સમજાવવા માટે આવ્યા છે કે ભાઈ આ યોગ રક્ષાબંધન યોગ આ ટાઈમે જ છે ને આ સમયે જ છે એવા આપણી પાસે જે આવેલા છે એવા જીગરભાઈ પંડ્યા કે જેમનું ભાગવત કથાકાર તરીકે પણ જામનગરમાં બહુ મોટું નામ છે જ્યોતિષ આચાર્ય તરીકે પણ એનું બહુ મોટું નામ છે પણ એમણે બહુ મોટા ગ્રંથની અંદર અભ્યાસ કર્યો છે પછી અમારી આ વિઝિટમાં આવ્યા છે એવા એમની સાથે વૈભવભાઈ વ્યાસ કે જે પણ વિદ્વાન બ્રાહ્મણ છે અને જ્યોતિષ આચાર્ય પણ છે અને એક એનું માર્કેટમાં એક યજમાન વર્ગ આખો અલગ હોય છે એવા એ પૂરા પૂરા વિશ્વાસપાત્ર વ્યક્તિત્વ તરીકે જામનગર લેવલે બહુ મોટું કામ કરે છે કર્મકાંડની બ્રાહ્મણ પણ છે અને ખાસ કરીને રમેશભાઈ આરભડિયા કે જે જ્યોતિષ આચાર્ય તરીકે કામ કરે છે વાસ્તુની અંદર પણ એનું બહુ મોટું નામ છે એ લોકો અમારી આ ત્રણ ત્રણ લોકો અમારી વિઝિટમાં આવ્યા છે કારણ કે લોકોને સીધી સરળ ભાષા સમજાઈ જાય અને કોઈ જાતનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભું ન થાય અને કોઈ જાતની જે રક્ષા બાંધવા માટે આપણે બહેનો પાસે આપણે રક્ષા રાખડી બંધાવતા હોય પણ એમાં ઊંધું કાંઈ ન થાય એના માટે એની ચિંતા કરી અને આ બધી વાત લઈને આવ્યા છે ખાસ કરીને જોગનજોગ યોગાનયોગ એવું બન્યું છે કે ભદ્રા જે છે ભદ્રા કરણ નામનો કોઈ હશે એ આપણા હમણાં આ લોકો જીગરભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે આપણને સમજાવશે એને કારણે થોડીક નાની મોટી વાત બની છે અને એ લોકોએ આપણી સાથે જે વાત લઈને આવ્યા છે એ નિર્ણય ગ્રંથ ની અંદર એ લોકોએ પૂરું વાંચન કર્યું છે અને આ જે આ જે ગ્રંથ છે હિન્દુ ગ્રંથ એ પંદરસો ને એકવીસ સનમાં આ લખવામાં આવ્યો છે અને એ એનું વાંચન કરી એનો અભ્યાસ કર્યા પછી એ લોકો આ બાબતની વાત લઈને આવ્યા છે તો આપણે જીગરભાઈ પંડ્યા આપણી સાથે જોડાયેલા છે આપણે એમને પૂછશું કે સાહેબ જે કંઈ રક્ષાબંધન છે એ આવતીકાલે રક્ષાબંધન ઓલરેડી છે જ એવું લોકો કહે છે પણ સાચી વાત શું છે ટાઈમ ટેબલ શું છે એનું જી જીટીપીએલ જામનગર ન્યૂઝના દરેક દર્શકોને નમસ્કાર દર્શક મિત્રો આપણા શાસ્ત્રમાં નિર્ણય સિંધુ છે ધર્મ સિંધુ છે મુહૂર્ત ચિંતામણી છે આવા બધા ગ્રંથોના મુહૂર્તનો સહારો લેવા માટે આપવામાં આવેલા છે આપણા શાસ્ત્રમાં એક શ્લોક છે કે ભદ્રાયામ દ્વેન કર્તવ્યે શ્રાવણી ફાલ્ગુની તથા શ્રાવણી નૃપતિમ હંતી ગ્રામમ દહતી ફાલ્ગુની જ્યારે ભદ્રા હોય ત્યારે રક્ષાબંધન શ્રાવણી એટલે રક્ષાબંધન અને ફાલ્ગુને એટલે કે હોલિકા દહન ન કરવું જોઈએ જો કરવામાં આવે તો ગામને પણ દાહ લાગે છે અને કાર્યનો પણ નાશ થાય છે રાજાનો પણ નાશ થાય છે ભદ્રાને ગ્રહણ કરતાં પણ અશુભ આપણા શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે ગ્રહણ હોય તો રક્ષાબંધન થઈ શકે પરંતુ ભદ્રામાં તો રક્ષા સૂત્રનું બંધન ન જ થઈ શકે અને દર્શક મિત્રો ત્રીસ તારીખે બુધવારે રાત્રે જામનગરના સમય પ્રમાણે રાત્રે નવ અને બે મિનિટ સુધી વિષ્ટિભદ્રા નામનું કરણ છે માટે આ સમયમાં આ સમય સુધી રક્ષા સૂત્ર બંધન ન જ કરી શકે એવો શાસ્ત્રનો સ્પષ્ટ નિર્ણય છે માટે બહેનો અને ભાઈઓએ હર્ષપૂર્વક આ તહેવારને ઉજવવો પરંતુ ત્રીસ તારીખે બુધવારે રાત્રે નવ અને બે મિનિટ પછી ઘણા બધાનો એવો મત પણ છે કે ભદ્રાની પૂછનો ત્યાગ કરી દઈએ પરંતુ ના વિષ્ટિ પૂછે જયો યુદ્ધે યુદ્ધમાં જ ભાગ કહ્યું છે માટે ધર્મ સિંધુ નિર્ણય સિંધુ આપણું સંદેશ પંચાંગ જન્મભૂમિ પંચાંગ જન્મભૂમિ અને સંદેશ પંચાંગમાં પણ રાત્રે નવ અને બે મિનિટ પછી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનું કહ્યું છે ખાસ કરીને આપ કયો છે એમ ગ્રહણની અંદર ચંદ્રગ્રહણ હોય સૂર્યગ્રહણ હોય એમાં આપણે રાખડી બાંધી શકીએ અને ભદ્રાનું જે આ વાત આવી છે એમાં ન બાંધે એનો મતલબ કે ભદ્રાથી ભારે છે ભારે છે આપણા શાસ્ત્રમાં એક એવી કથા પણ આવે છે કે રાવણ છે જે એમના બહેન સુરપણખા સુરપણખાએ રાવણને ભદ્રામાં રક્ષાબંધન કર્યું હતું અને રાવણનો નાશ થયો છે માટે ભદ્રાને અશુભ ગણવામાં આવી છે ગ્રહણ કરતાં પણ વધારે આવો નિર્ણય સિંધુનો મત છે માટે ભદ્રામાં રક્ષા સૂત્ર બંધન ન કરવું જોઈએ એટલે આ તમે જોયું કે આ જીગરભાઈ પંડ્યા હતા અને ખાસ કરીને ભદ્રાનો જે સમય છે એ સવારે દસ ને અઠ્ઠાવનથી શરૂ થાય છે અને રાત્રે નવ ને બે વાગ્યા સુધી એ ભદ્રા યોગ ચાલવાનો છે એટલે નવ ને બે મિનિટ પછીની જે વાત આવે નવને એક મિનિટ સુધી આ દસ ને અઠ્ઠાવનથી એટલે નવને એક મિનિટ સુધી આ બધી વાત ચાલશે પણ એટલે એ એટલું બધું આપણને નુકસાન કરી દેશે એવું આ લોકોનું એક મંતવ્ય છે શાસ્ત્રનું મંતવ્ય છે એટલે અને વાત આવી છે એનો જે સમયકાળ છે એ સમયકાળ પણ રાત્રિના મોડે સુધી છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી રાત્રે પણ રક્ષાબંધન ઉજવી શકીએ છીએ રાખડી બાંધી શકીએ છીએ એટલે આ રીતે આ બાબતની ગંભીરતાવાળી વાત આવી એટલે જીટીબલ જામનગર ન્યૂઝને એ લોકોનો સામેથી ફોન આવ્યો હતો કે ભાઈ આ એક વાત બની છે એટલે તમે લોકો અમે જામનગરના અમારા જીટીબલ જામનગર ન્યૂઝના દર્શકો આ રીતની સીધી સરળ ભાષામાં સમજી જાય એવી એક અમારી માનસિકતા હતી એટલે માટે થઈને આજે અમારી ઓફિસના એ લોકો મહેમાન થઈને આવ્યા છે એટલે હવે આના પછીની વાત કરીએ તો આપણે વૈભવભાઈ વ્યાસને પણ આ બાબતનું જે મંતવ્ય છે એમાં મંતવ્ય જાણવાનો પ્રયાસ કરશું હમણાં તમે જીગરભાઈ પંડ્યાના સાંભળા અને ખાસ કરીને જે ભદ્રાનું જે રંગ છે ભદ્રાની જે કાળ છે એ થોડી ગંભીરતાપૂર્વકની વાત છે હિન્દુ શાસ્ત્રમાં એને ગંભીર પ્રકારનો એ કાળ બતાવવામાં આવ્યો છે અને ખાસ કરીને એ એ જે છે એ નવને બે મિનિટ સુધી ચાલશે એટલે કે નવને બે મિનિટ પછી આપણે રક્ષાબંધનની ઉજવણી કરી શકશું બેનના હાથે આપણે ભાઈ જે છે એ રક્ષા કરી શકશે એટલે કે રક્ષા રાખડી બાંધી શકશે તો આ બાબતના જે વૈભવભાઈ વ્યાસે પણ આ બાબતનો જે નિર્ણય સિંધુ ગ્રંથ છે એનો જોરદાર એને એ બાબતનો અભ્યાસ કર્યો છે અને એ અભ્યાસના પુરાવા સાથે આપણે સાથે અહીંયા જોડાઈ ગયા છે ને આવ્યા છે તો આપણે એમને પૂછ્યું કે સાહેબ આજે કંઈ ભદ્રાકાળ તો બરાબર છે કે આખો દિવસ ક્યાંથી ક્યાં શરૂ થાય છે ભદ્રાકાળનો સમય અને જે રક્ષાબંધનો યોગ છે ક્યાં સુધી શરૂ રહેશે અને ક્યાં એડ આવશે સમયનો શું પાબંધી છે જીટીપીએલ ન્યૂઝ જામનગરના માધ્યમથી દરેક સનાતનની ભાઈઓ બહેનો તેમજ દરેક દર્શક મિત્રોને મારા વંદન સૌથી પહેલાં તો જે ભદ્રા વિશે જે ચર્ચાઓ થોડા છેલ્લા દિવસથી ચાલી રહી છે એમાં ઘણા લોકો એવું એવું એનો મત આપે છે કે ભદ્રા તો સૌથી પહેલાં બે પ્રકારની છે એક શર્પીણી ભદ્રા અને બીજી વૃશ્ચિકી ભદ્રા અને વૃશ્ચિકી ભદ્રા છે તો એનો પૂછ છે ત્યાગ કરવીને પણ ખરેખર ખંડન આપણે કોઈના વાતનું તો બીજા નંબરની વસ્તુ છે નિર્ણય સિંધુ એમ કહે છે લોકો છેલ્લી જે પંક્તિ છે બતાવે છે કે સર્પિણી આસ્તુ મુખમથી આજે વૃશ્ચિકી આ પૃચ્છમ એવું છે પણ એની પૂર્વની જે પંક્તિ છે એ કોઈ ખરેખર સમજી જ નથી શક્યું અથવા તો કોઈ સમજાવવાનો પ્રયત્ન કર્યો નથી તો એની પૂર્વની પંક્તિમાં એવું બતાવ્યું કે સર્પિણી તું સીતે પક્ષે કૃષ્ણે ચેવું હતું વૃશ્ચિકી એટલે કે શુક્લ પક્ષની અંદર જે ભદ્રા આવતી હોય એને સર્પિણી કહેવામાં આવે છે અને કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયાની અંદર વધ પક્ષની અંદર જે ભદ્રા આવતી હોય એને વૃશ્ચિકી ભદ્રા કહેવાય છે પછી એનું મુખ અને પૃચ્છ ત્યાગ કરવાની વાતને બધું વગેરે વગેરે છે પણ આ દિવસે ત્રીસ તારીખે બુધવારે જે રક્ષાબંધન છે દિવસે સવારે દસ ને અઠ્ઠાવન વાગ્યાથી ચાલુ કરી રાત્રે નવ બે મિનિટ સુધી એ ભદ્રાકાલ બતાવેલો છે આપણા બ પંચાંગો અનુસાર દર્શાવેલું છે વાત એવી છે રક્ષા જે છે રાખડી જે છે બાંધોનું જે મુહૂર્ત છે એ મુહૂર્ત કેટલા વાગેથી કેટલા વાગે શરૂ થશે ક્યાં એન્ડ આવશે ઓકે રાત્રે નવ બે મિનિટ સુધી ભદ્રાકાળ બતાવેલું છે એટલે નવ બે મિનિટ જ્યારે ભદ્રાકાલ પૂર્ણ થાય એ પછીથી શરૂ કરી અને રાત્રે બાર ને પચાસ મિનિટ સુધી આપ રક્ષાબંધન ધામધૂમથી ઉજવી શકો છો પછી લોકોની માનસિકતા એ કે આવતી આવતીકાલે ગુરુવાર છે ધાર કે રાત્રે આ ન ઉજવીએ ગુરુવારે બીજે નેક્સ્ટ ડે ઉજવીએ તો ચાલે જી એના માટે નિર્ણય સિંધુની અંદર સ્પષ્ટ મત બતાવેલો છે એકદમ પ્રતિપદી યુતામ ન કાર્યમ એટલે કે જે પૂર્ણિમા તિથિની અંદર પ્રતિપદા એટલે કે એકમ પડતી હોય એ દિવસે ખરેખર રક્ષાબંધન ઉજવવી જ ન જોઈએ એટલે સવારે સાત ને છ મિનિટ સુધી પૂર્ણિમા છે ગુરુવારે અને પછી પ્રતિપદા એટલે કે એકમ તિથિ છે એ આરંભ થવા જઈ રહી છે સાહેબ આમ સામાન્ય રીતે વાત કરી લોકો પૂનમ ભરવા જતા હોય પૂનમની નાની મોટી વાત હોય તો પૂનમ રહેતા પણ હોય તો એનું તમારા તરફથી શું આમાં સંશોધન છે જી ઘણા લોકો પૂનમ રહેતા હોય છે જેને આપણે વ્રતની પૂનમ કહીએ છીએ અને પૂર્ણિમા ભરવા પણ જતા હોય છે નિર્ણય સિંધુ એના માટે એમ કહે છે કે જે દિવસના શરૂઆતની અંદર ત્રણ ઘડી સુધી જે વ્યાપીની તિથિ હોય ખરેખર એ તિથિ ગણવી બરાબર એટલે જે વ્રતની પૂનમ છે કે પૂનમ ભરવા જવાની જે વાત છે એના માટે અહીંયા આપણે બે મત આપણી સામે આવશે સૌથી પહેલાં તો બીજો એક મત એવો પણ છે નિર્ણય સિંધુનો કે રાત્રિકાલમાં વ્યાપીની જે તિથિ હોય એ તિથિ પણ ગણવી બરાબર એટલે પૂર્ણિમા ખરેખર બંને દિવસે છે બુધવારે પણ છે અને ગુરુવારે પણ છે એટલા માટે કે બુધવારે પૂર્ણિમા પૂર્ણરાત્રિ સુધી છે અને ગુરુવારે જે પૂર્ણિમા છે એ સવારે ઉદ્યાત એટલે કે સૂર્યોદય સમયે જે છે ત્યારે પણ પૂર્ણ પૂર્ણિમા તિથિ ત્યાં પ્રગટ છે એટલા માટે બંને દિવસ પૂનમની ત્યાં બતાવેલી છે કેટલા વાગ્યા સુધી આવશે તાર બુદ્ધ અને ગુરુ બે જી બુધવારે સવારે દસ અને અઠાવન સુધી ચૌદસ છે ગુરુવારે સવારે સાત ને છ મિનિટ સુધી પૂર્ણિમા છે એટલે કે બુધવારે દસ ને અઠ્ઠાવન પછી એટલે કે દસ ને ઓગણસાઠ અથવા તો અગિયાર વાગ્યાનું આપણે ગણી શકીએ અગિયાર વાગ્યાથી લઈ અને ગુરુવારે બીજા દિવસે સવારે સાત ને છ મિનિટ સુધી પૂર્ણિમા છે ઓકે એટલે ગુરુવારે આખો દિવસ નથી નહીં આખો દિવસ નથી કેમ સાત ને સાત મિનિટથી પ્રતિપદા એટલે કે એકમ છે આરંભ થાય છે આ રીતે તમે જોયું કે આ વિદ્વાન જે જ્યોતિષ છે વૈભવભાઈ વ્યાસ કે જેમનો જે બહોળો અનુભવ છે કારણ કે લોકોમાં એક વિવરિંગ માઇન્ડ હતું કે પૂનમની વાત કરીએ તો પૂનમ કઈ રીતે ઉજવવી અને પૂનમ લોકો રહે છે રેગ્યુલર લગભગ દસમાંથી ચાર લોકો પૂનમને ફોલો કરે છે દર પૂનમ ભરવા જાય છે જે તે લાગતા વળગતા દેવી દેવતાઓમાં એટલે એ પણ એક આપણી સ્પષ્ટ નીતિ થઈ ગઈ કે દસને અઠ્ઠાવનથી લઈ ને ગુરુવારે સાતને સવારે સાતને છ મિનિટ સુધી આ બાબતની વાતને આપણે ઉજવણી કરી શકશું એટલે એમાં કોઈ જાતની બીજી વધારે વિશેષ કોઈ પાબંદી નથી પણ રક્ષા બાંધવાની જે વાત આવે છે ટૂંકમાં રક્ષાબંધન ઉજવવાની વાત આવે છે એની અંદર વાત કરીએ રાત્રે બુધવારે ત્રીસ તારીખે નવ ને બે મિનિટથી લઈને રાત્રિના બાર ને પચાસ સુધી જ આ આપણે ઉજવણી કરી શકશું પછી નેક્સ્ટ ટાઈમ એટલે કે બીજા દિવસે આ બાબતની વાતમાં આપણે નહીં કામ કરી શકીએ એટલે આની ગંભીરતા લઈ અને અમે લોકો આ બાબતની અંદર થોડીક વધારે પડતું આ લોકો જે આ બધા જ્યોતિષ જે આપણી પાસે આવ્યા છે એવા રમેશભાઈ આરભિયા પણ આવ્યા છે અને એ બધા લોકોનું મંતવ્ય એક જ છે અને એ લોકો ઊંડો અભ્યાસ કર્યો છે એટલે જે લોકોને લાગુ પડે છે જે લોકો આ બાબતમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે એ બાબતનું આ બાબતને લોકોને ચોક્કસ માર્ગદર્શન મળી ગયો હશે એ નક્કી છે આ જ રીતે આપણી સાથે રમેશભાઈ આરંભિયા આપણી સાથે જોડાયેલા છે આપણે એમને પૂછો કે સાહેબ સામાન્ય રીતે વાત કરીએ તો લગભગ જે પંચાંગ છે એની અંદર તો મુહૂર્ત જે છે રક્ષાબંધન એ નવને ને બે મિનિટ પછીનું જ બતાવવામાં આવ્યું છે ખાસ કરીને રક્ષાનું રક્ષાબંધનની રાખડી બાંધવાનું તો પછી આ બધી જે સોશિયલ મીડિયામાં જે કાંઈ વાયરલ થાય છે તો મતલબ શું છે બધા દર્શકોને વંદન અને તમારો બહુ સુંદર પ્રશ્ન છે અને એમ કહી શકાય કે ધર્મનો પ્રશ્ન છે કોઈ પણ મુહૂર્ત જ્યારે લઈએ છીએ ત્યારે પંચાંગને અનુસાર આપણે લઈએ છીએ અને પંચાંગ કોને કહેવાય તો તિથિવાર નક્ષત્ર યોગને કરણ આ પાંચ અંગોનું જે બનેલું છે એને પંચાંગ કહીએ છીએ પણ આપણા શાસ્ત્રમાં ઘણા બધા અલગ અલગ મતો આપ્યા છે પણ સૌથી પહેલો પુરાવો એ છે કે પંચાંગ પ્રમાણે ચાલતા હોય તો ઘણા બધા પંચાંગોમાં જેમાં સંદેશ છે સાથે હરિલાલ છે જન્મભૂમિ છે આવા પંચાંગોમાં જે સાર્થક અને સત્ય સમય આપ્યો છે એ આપ્યો છે નવ અને બે મિન પછીનો તો આપણે પંચાંગને માનીએ છીએ આપણે હિન્દુ શાસ્ત્રને માનીએ છીએ તો મારું કહેવું એવું છે કે શાસ્ત્ર પ્રમાણે ચાલવું જોઈએ છતાં એક જે અલગ અલગ મતો આપ્યા છે એ અલગ થવાનું એક જ કારણ છે કે આ વખતે ભદ્રા છે તો ભદ્રા શું છે એનું આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છે તો ભદ્રાને સમજવું પડશે અને પછી આપણે આગળ વધશું તો મત અલગ નહીં થાય એટલે મારું કહેવાનું શાસ્ત્ર અને પંચાંગ પ્રમાણે ચાલશું તો જે બેન ભાઈને રાખડી બાંધે છે એમની રક્ષા થાય એમના જીવનમાં દરેક કામના પૂર્ણ થાય આ ભાવથી રાખડી બાંધીએ છીએ તો સારો સમય ઉત્તમ સમય શાસ્ત્ર માન્ય સમય રાખવો જોઈએ એટલે આ રીતે તમે જોયું કે આ બધા લગભગ જે જ્યોતિષ આચાર આચાર્યો છે એ લગભગ વર્ષોથી આ બાબતની મુવમેન્ટ કરે છે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે અને ખાસ કરીને એમનું કહેવાનું એક જ છે કે કોઈપણ તિથિ છે લગ્ન છે યજ્ઞ છે એ આપણે પંચાંગને આધાર ઉપર જ આપણે મુહૂર્ત સેટ કરતા હોય છે પણ આ વખતની વાત તો એમાં પણ આ જ વસ્તુ લખી છે રાખડી બાંધવાની જે વાત આવે છે એમાં પંચાંગમાં ઓલરેડી નવ બે નવ ને બે મિનિટ પછીનો જ સમય બતાવવામાં આવે પણ છતાં એક સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે થોડુંક આ બાબતમાં ઉતાવળ જે પગલું કહેવાય થોડુંક અલગથી કરવું છે ગામમાં ચર્ચામાં રહેવું છે એટલે થોડીક જાતની ભદ્રાનું જે મહત્ત્વતા છે ભદ્રાની જે ગંભીરતા છે એ ગંભીરતાને ન લેવાને કારણે પણ આ વાત બની છે પણ આ લોકો જે પ્રમાણે આપણી સાથે અહીંયા ઓફિસ ઉપરની વિઝિટમાં આવ્યા છે તો એ પ્રમાણે એને ભદ્રાનો જે યોગ આવ્યો છે એ ભદ્રા બાબતની વાતમાં એને ગંભીરતાપૂર્વકની લાલ લાઇટ અને ચેતવણી બતાવી છે એ ખરેખર આવતા હિન્દુ સમાજ માટે આ રીતે આ તો છે કે છેલ્લા દિવસે આ બધી વાત આવી છે પણ ખરેખર આ લોકોએ પહેલાં જો આ વાત થોડીક વાત દોહરાવી હોત તો હું માનું ત્યાં સુધી લોકોને આખી વાતની સમજ પડી જાય અને ખાસ કરીને આ લોકોનું જે એસોસિએશન હોય એ બાબતે ખરેખર એ લોકોએ આગળ વધવું જોઈએ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતના જે લોકો છે ગુજરાતી લોકો એને સંપૂર્ણ સીધું સાદું માર્ગદર્શન આપવું જોઈએ જેથી કરીને લોકોમાં એક જે દોષ બનતો કારણ કે તમે કોઈ પણ કસમય કામ કરો છો તો દોષ લાગે છે આપણે સારું કરવાની જગ્યાએ નુકસાન થાય છે એવું ન થાય એના માટે આ લોકો જાગૃત રહે અને આજે જીટીપીએલ જામનગર ન્યૂઝના મહેમાન બહેના છે ખરેખર હિન્દુ સમાજ માટે પણ ગૌરવની વાત છે રક્ષાબંધનની ઉજવણી ક્યારે કરવી તેની દરેક સનાતન હિન્દુ ધર્મના

उसी दिन ये रक्षाबंधन का पर्व मनाया जाना चाहिए लेकिन एक समस्या है समस्या क्या है कि शास्त्र में एक भद्रा नाम का योग होता है भद्रा के समय में रक्षाबंधन नहीं किया जा सकता तो ऐसी परिस्थिति में भद्रायाम दिन न कर्तव्य श्रावणी फाल्गुनी तथा श्रावणी नृपतिम हंती ग्रामम दहाती भद्रा में ये दो कार्य नहीं करने चाहिए तो इसलिए भद्रा जब तक योग रहेगा तब तक रक्षाबंधन नहीं हो सकता है तो लगभग रात को नौ बजे तक हम मोटी बात बता रहे हैं कि रात को नौ बजे के लगभग बद्रा का समापन हो जाएगा तब तक रक्षाबंधन नहीं हो सकता नौ बजे के बाद आप रक्षाबंधन कर सकते हैं